રહ્યા હતા. તે દરમિયાન રૂપિયા 39,30,570 બિન અધિકૃત રીતે આંતરરાજ્ય હેરાફેરી કરી માદક પદાર્થ પોષણ ડાડોનો જથ્થો સાથે બે શખ્સોને ઝડપી લઈ પોલીસે બે શખ્સો અને બે નંબર ધારકો સામે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠાના ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલ, સ્ટાફના એએસઆઈ રમેશભાઈ, ગોવિંદભાઈ, ખુમાભાઈ ખેગારભાઈ સહિતનો પોલીસ સ્ટાફ નેનાવા પોલીસ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં હતા. તે સમય દરમિયાન ટાટા કન્ટેનર આવતા તેની તલાશી લેતા સૂકા મરચાની આડમાં પોષણ ડોડાના 66 કટ્ટા ભરેલ હોવાનું જણાવ આવતા પોલીસે તેનું વજન કરતા જેની કુલ કિંમત રૂપિયા 39,30,570નો મુદ્દો માલ મળી આવતા પોલીસે ટ્રક કિંમત રૂપિયા 15 લાખ સૂકા મરચા વજન કરતા જેની કિંમત રૂપિયા 48,992 તથા મોબાઈલ રોકડ રકમ મળી કુલ કિંમત રૂપિયા 54,95,772 મુદ્દો માલ સાથે ચાલક અને ખલાસીને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે. તો આપને જણાવી દઈએ કે ધાનેરા પોલીસ સ્ટાફના માણસો નેનાવા પોલીસ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન રૂપિયા 39,30,570 બિન અધિકૃત રીતે આંતરરાજ્ય હેરાફેરી કરી માદક પદાર્થ પોષ ડોડાનો જથ્થો મળી આવ્યો છે, જે સાથે બે શખ્સોને પોલીસે ઝડપી લીધો છે. આપને જણાવી દઈએ કે પોલીસે તે લોકો પાસેથી ઘણી વસ્તુઓ પણ ઝડપી છે. 15 લાખનો ટ્રક પણ ઝડપ્યો છે. રૂપિયા 39,30,000 થી વધારેના પોષણ ડોડાનો જથ્થો પણ ઝડપી પાડવામાં આવ્યો છે.